It's me, Prithesh sir again from Tapasvi Classes and Alpha High School, Junagadh. How are you everybody? I hope you all are fit and fine and healthy and also staying at home. Do stay at home. Now, let's begin. 12th ધોરણની અંદરનો આપણે અતિ મહત્વનો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ આપણે સ્ટાર્ટ કરેલો આ વિડિયો લેક્ચર્સના માધ્યમથી, રાઈટ? બહુ મસ્ત આ ટીચિંગની જે પ્રોસેસ છે એ અત્યારે આપણે થઈ રહી છે આ વિડિયો લેક્ચર્સના માધ્યમથી. હજી આજે આપણે આ જ ટોપિકને મસ્ત રીતે આપણે આગળ વધારીએ. આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે જગ્યાએ ભૂલ પડવાની સંભાવના અતિ વધુ છે એવો એક આ વાક્યનો પ્રકાર એ આજે આપણે સ્ટાર્ટ કરવાનો છે, જેમનું નામ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, યાની આજ્ઞાર્થ વાક્ય. ઓલરેડી મેં તમને બે પ્રકાર વાક્યના પૂર્ણ કરી દીધા છે, એક વિધાન અને એક પ્રશ્નાર્થ વાક્ય. આમ તો પ્રશ્નાર્થની અંદર આપણે બે પાર્ટ પાડ્યા હતા, એટલે આમ ત્રણ પ્રકાર વાક્યના પૂર્ણ થયા છે. પહેલા મેં તમને સમજાવ્યું ભાઈ વિધાન કેને કહેવાય, નોન ડબલ્યુએચ ક્વેશ્ચન કેને કહેવાય, ડબલ્યુએચ ક્વેશ્ચન કેને કહેવાય. એની જેમ હું તમને પહેલા વહેલા અહીં કે ભાઈ આ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ છે, આજ્ઞાર્થ વાક્યો, એ આજ્ઞાર્થ વાક્યોને આપણે ઓળખવા કેમ, પહેલી બાબત તો એ છે કે ભાઈ આ આજ્ઞાર્થ વાક્યને આપણે ઓળખી કેમ શકીએ કે આને આજ્ઞાર્થ કહેવાય. તો જો બે રીતે આજ્ઞાર્થ વાક્ય હોય, બે નોર્મલી, જેમ કે કા આજ્ઞાર્થ વાક્ય છે ને એ સીધું મેઇન વર્બ થી શરૂ થતું હોય, સબ્જેક્ટ નો હોય એની અંદર, સબ્જેક્ટ કરતા તરીકે કોઈ વસ્તુ ન હોય, બોલનાર સાંભળનારને સીધે સીધું કઈક આજ્ઞા કરતો હોય, બરોબર? મેઇન વર્બ થી સ્ટાર્ટ થાય એટલે કઈ રીતે, ફોર ટેક એન એક્ઝામ્પલ, કોઈ સાંભળનાર બોલનાર છે, સાંભળનારને એમ કે ગીવ મી યોર પેન, જો સીધું ગીવ થી સ્ટાર્ટ થયું, ગો ટુ યોર રૂમ, સીધું ગો થી સ્ટાર્ટ થયું, સ્ટોપ ટોકિંગ, સીધું સ્ટોપ થી સ્ટાર્ટ થયું, રાઈટ? રાઇટ ડાઉન ધીસ નોટ્સ, આ બધી નોંધ લખી લ્યો, સીધું રાઇટ થી સ્ટાર્ટ થયું, રીડ ધીસ કેરફુલી, અને વ્યવસ્થિત વાંચજો, જો આ બધા ક્રિયાપદ થી સ્ટાર્ટ થઈ, આમાં કોઈ સબ્જેક્ટ નથી, કારણ કે એ સામેવાળા વ્યક્તિને જ કહેતા હોય, એને જ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બીજું, મેઇન વર્બ થી જો શરૂ નહીં થતું હોય તો બીજા ત્રણ ચાર વર્ડ છે જેનાથી થઈ શકે, જેમ કે પ્લીઝ શબ્દ, મહેરબાની કરીને, કાઇન્ડલી શબ્દ, એનો અર્થ એ થાય મહેરબાની કરીને, અને જો નકાર હોય તો એમાં બે શબ્દ હોય શકે, ડોન્ટ અને નેવર. જેમ કે આ ચાર શબ્દો હોય પછી પ્લસ મેઇન વર્બ જ આવે, બરોબર? એટલે આનો અર્થ એ થયો કે કોઈ એમ કહી શકે પ્લીઝ ગીવ મી યોર પેન, પ્લીઝ ટેક ધીસ નોટ, બરોબર, કાઇન્ડલી હેલ્પ મી, આવું કહી શકે, ડોન્ટ ટોક, આવું કહી શકે, ડોન્ટ ડિસ્ટર્બ મી, આવું કહી શકે, નેવર માઇન્ડ, નેવર ગો દેર, નેવર વિઝિટ દેર, બરોબર, નેવર લુક એટ દેર, આવું આપણે વાક્ય આવી શકે. પણ મહત્વની બાબત, સબ્જેક્ટ એક પણ માં નથી, સીધું કા મેઇન વર્બ હોય અને કા પછી પ્લીઝ, કાઇન્ડલી, ડોન્ટ, નેવર અને પ્લસ મેઇન વર્બ હોય. આ મેં અમુક સેન્ટેન્સ જે હું ઓરલી બોલ્યો છું, મૌખિક રીતે જે બોલ્યો છું, આ એના એક્ઝામ્પલ હતા. હવે મહત્વની બાબત કે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે, રિપોર્ટિંગ વર્બ તરીકે હો, વિધાન વાક્યની અંદર આપણે ટોલ્ડ લીધું છે, નોન ડબલ્યુએચ અને ડબલ્યુએચ સેન્ટેન્સની અંદર આપણે આસ્ક ડ મૂક્યું છે. હવે આની અંદર શું આવે તો કે રિપોર્ટિંગ વર્બ છે, રિપોર્ટિંગ વર્બ એમાં અલગ અલગ ભાવાર્થ આવે છે. બોલનાર સાંભળનારને જે આજ્ઞાર્થ વાક્ય બોલે છે એમાં કંઈક ભાવ રહેલો છે. હવે મેં 8-10 ભાવ દર્શાવ્યા છે, નોર્મલી આવા હોય છે, જેમ કે બોલનાર સાંભળનારને કદાચ વિનંતીના ભાવથી કહેતો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ આવે, જો વિનંતીનો ભાવ હોય, ઓળખાઈ જાય પ્લીઝ કે કાઇન્ડલી થી જો બોલનાર સાંભળનારને કહે તો સ્વાભાવિક વાત છે એમાં વિનંતીનો ભાવ છે. બીજો, જો હુકમના ભાવથી હોય તો ઓર્ડર ડ આવે, પોસ્ટ પર બિરાજમાન હોય અને એનાથી નીચેની પોસ્ટના વ્યક્તિને કોઈ કામ ચિંધે
तो ओई डल ड आवे बराबर। पछी कोई व्यक्ति ने सलाह नो भाव आपे तो एडवाइस ड आवे। जो सलाह हो तो डॉक्टर छे ये आपी सके, फेमिली मेंबर्स छे आपड़ा ए वडील व्यक्ति हो ए आपने एडवाइस आपी सके। पछी एज रीते कोई बाहर ना व्यक्ति के कोई भी बीजा जो ई पण आ रीते सूचन करे तो सजेस्टेड आवे। इंस्ट्रक्टेड टीचर आपने इंस्ट्रक्ट करे आम नी नाम करो लखी लियो नोंधी लियो टीक करी लियो आ बधु नोटबुक काढो आ बधु इंस्ट्रक्ट छे। आदेश आपे कमांड कर्नल छे मोटा अधिकारीओ छे ए आदेश आपी सके कमांड। जो आ बधे भाव छे कोण कया भाव थी बोले छे चेतवणी वॉर्न्ड कहेवाय वॉर्न्ड वॉर्निंग आपे बराबर छे चेतवणी। बीवेर ऑफ डॉग्स कोकना घरनी बार बोर्ड मारेलू बीवेर ऑफ डॉग्स वॉर्न छे चेतवणी छे बराबर। कूतराथी सावधान थवू पड़े बाकी करी लीधी। बीजो थ्रेटन ड धमकी आपे कोई कोई पण ने धमकी आपी सके बराबर धमकी नो बात। बेग्ड आजीजी करवी विनंती करवी भिखारी छे ई बेग्ड करतो होय आजीजी करतो होय बराबर छे। હવે આટલા જનરલ જે આપણને નોર્મલ લાઈફમાં જોવા મળે એવા મેં ભાવાર્થ લખ્યા છે બરોબર। આવા ભાવથી બોલનાર સાંભળનારને વાતચીતમાં આવું આજ્ઞાર્થ વાક્ય કહેતો હોય તો ઘણી વખત સ્ટુડન્ટ્સને એવું બને છે કે સર આમાંથી મને તો એવું લાગે કે સારું રિક્વેસ્ટ આવી શકતી હોય મને તો સારું સલાહ લાગે છે મને તો ઇન્સ્ટ્રક્ટ લાગે છે મને ખબર નથી પડતી હારી કે આમાં ઓર્ડર આવી શકે અને ત્રણ ચાર ભાવ આ મિક્સ થતા। એટલે જો તમને ભાવાર્થ સ્પષ્ટ ન હોય અથવા આપણી વિદ્યાર્થીઓની ભાષામાં ગણાય એમ કે અમારો ટપો નથી પડતો બરોબર છે એને લખીએ બાકી એમ લખી શકું જો ટપો ના પડે ને તો બરોબર છે। ચોખ્ખી વાત અગણે વિદ્યાર્થીઓ એમ બોલે બાઉન્સ સે બાઉન્સ જાય એટલે એ લખી શકે જો બાઉન્સ સે બાઉન્સ જાય અને ન જ ભાવ ખબર પડે વાક્યમાં ભાવ જ ન ખબર પડે તો શું કરવાનું તો એ વાક્ય તો બનાવી શકાય તો એમાં તમારે અહીંયા દસમું ઓપ્શન મેં લખ્યું છે ભાવાર્થ ખબર ન પડે તો આસ્ક ડ અથવા ટોલ ડ લખી શકાય છે રિપોર્ટિંગ વર્બ તરીકે। હવે તમને પ્લીઝ આપ્યું હોય ભાવાર્થ ન ખબર પડે તો એ તમારી ભૂલ કહેવાય કાઇન્ડલી આપ્યું જ છે અને તેમ છતાં આપણને ભાવાર્થ ન ખબર પડે તો એ તમારી ભૂલ કહેવાય બરોબર છે। એટલે એમ ભાવાર્થ ખબર ન પડે અને આસ્ક ડિક્ટેટ ટોલ્ડ લખવાનું નથી કાયદેસર ભાવાર્થ મિક્સિંગ થતા હોય કે ભાઈ આ આવી શકે ઓલું આવી શકે ઓલું આવી શકે અને આપણને ખબર ના પડે તો આપણે આસ્ક કે ટોલ્ડ લખવાનું રિપોર્ટિંગ વર્ક તરીકે। હવે એક ઓર બાબત કે જ્યારે આપણે આજે આજ્ઞાર્થ વાક્ય છે એને આપણે જોઈન કરી તો ત્યાં સંયોજક શું આવે તો સંયોજક તરીકે હકાર વાક્યમાં ટુ આવશે જો અમે લખ્યું છે સંયોજક તરીકે ટુ અને નકાર હોય ને નકાર જેમ કે ડોન્ટ કે નેવર થી હોય નકાર તો સંયોજક તરીકે નોટ ટુ આવે પણ ટુ અને નોટ ટુ પછી સીધું મેઇન વર્બ જ આવે યાને તો આનો અર્થ શું થયો કે પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ અને નેવર આવા શબ્દો છે એ નીકળી જાય છે એટલે કાઢી નાખો અને વચ્ચે સંયોજક તરીકે હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ યાને આપણે જો ત્રણ વસ્તુ થઈ એક તો આજ્ઞાર્થ વાક્યને પહેલા ઓળખવું બરોબર છે મેઇન વર્બ થી સ્ટાર્ટ થાય અથવા પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ કે નેવર પ્લસ મેઇન વર્બ થી સ્ટાર્ટ થાય બરોબર છે। બીજું રિપોર્ટિંગ વર્બ તરીકે સાઇડ ટુ ના સ્થાને અલગ અલગ આ ભાવાર્થ આવે આ ભાવાર્થમાં ખ્યાલ ન આવે તો પણ તમે આસ્ક ડ અથવા ટોલ ડ બેમાંથી એક લખી શકો જો ટપો ન પડે તો અને પછી વચ્ચે કન્જક્શન સંયોજક તરીકે ટુ અથવા નકારમાં નોટ ટુ આવે અને પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ અને નેવર જેવા શબ્દો નીકળી જાય છે। આ થિયરીટિકલ પાર્ટ પહેલો પૂરો થયો હવે આપણે સ્ટાર્ટ કરીએ
वाक्य इम्परेटिव सेंटेंस नो पहलू वाक्य नाउ लेट्स बिगिन बराबर छे राघव सेड टू श्रद्धा राघवे श्रद्धा ने कीधु शू कीधु जो प्लीज हेल्प मी इन माय वर्क मेहरबानी करी अने मारा काम मा तू मदद कर मने आ तू मदद कर એટલે બોલું છું કે બોલનાર સાંભળનાર ને જ સીધું કહે છે પ્લીઝ હેલ્પ મી બરોબર એટલે સામેવાળાને જ કહે છે જોજો વિધાન વાક્ય જો હોય તો અહીંયા સબ્જેક્ટ તરીકે કઈક હોય પણ નથી બરોબર છે બીજું પ્રશ્નાર્થની અંદર હેલ્પર્સ થી હતા પ્રશ્નાર્થ એક નોન WH આ એ પણ નથી WH ક્વેશ્ચન હુ વોટ વેર એ બધા થી હતા હાવ એ પણ નથી બરોબર જો અહીંયા તમે પહેલા ઓળખો કે આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય કે પ્લીઝ હેલ્પ મી અહીંયા પ્લીઝ જેવો શબ્દ અને પછી સીધું આ મેઇન વર્બ બરોબર છે પ્લીઝ અને પ્લસ મેઇન વર્બ રાઈટ એટલે સીધું અને આજ્ઞાર્થ વાક્ય કહેવાય હવે સેડ ટુ ની જગ્યાએ શું તો કે કોઈ એક ભાવાર્થ આવશે મેં તમને લિસ્ટ બનાવી દીધું બરોબર ભાવાર્થ એમાં જો કોઈ વ્યક્તિ પ્લીઝ કહે પ્લીઝ મહેરબાની કરીને તો સ્વાભાવિક છે એ ભાવ જે હોય એ છે રિક્વેસ્ટ નો ભાવ આ વિનંતી નો ભાવ છે બરોબર તો અહીંયા રિક્વેસ્ટેડ આવશે એટલે લેટ્સ બિગિન રાઘવ રિક્વેસ્ટેડ કોને તો કે શ્રદ્ધા બરોબર છે હવે એકવાર રિક્વેસ્ટેડ શબ્દ મૂકી દીધો એટલે પ્લીઝ નીકળી જાય અને મેં લાસ્ટ અહીંયા કીધું તો હોત બરોબર કે પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવર આ શબ્દો નીકળી જાય બરોબર છે હવે વાક્યની વચ્ચે સંયોજક શું હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ આ હકાર વાક્ય છે એટલે અહીંયા વચ્ચે હું સંયોજક તરીકે ટુ સુકામ એને ટુ આવે કારણ કે મેઇન વર્બ જો હોય મેઇન વર્બ વાક્યની શરૂઆત તો વર્બ છે એને જોઈન કરવું હોય તો ટુ થી નથી થાય બરોબર ક્રિયાપદને જોઈન કરવું હોય તો ટુ થી નથી થશે એટલે ટુ એટલા માટે આવે છે સંયોજક તરીકે વચ્ચે ટુ અને ટુ આવે એટલે સ્વાભાવિક વાત છે અહીંયા આ મૂળ રૂપ જ વી વન જ રહે બરોબર છે કારણ કે ટુ સાથે ભૂતકાળ તો થઈ રાઈટ આ કોઈ સાદો વર્તમાન કાળ નથી કે જેનો આપણે સાદો ભૂતકાળ બનાવી બરોબર એટલે અહીંયા ટેન્સ ચેન્જ ન થાય કારણ ટુ થી જોડાય છે એટલે બરોબર હવે મને બોલનાર રાઘવ શ્રદ્ધાને એમ કહે છે મને મને એટલે કોને રાઘવને રાઘવ એટલે છોકરો છોકરો પહેલા આવે તો એ હોય પણ અહીંયા આવે તો હિમ અહીં એટલે કર્મના સ્થાને ઇન મારું વર્ક ઇન માય વર્ક એટલે કોનું વર્ક તો કે રાઘવનું વર્ક છોકરાનું વર્ક છોકરાનું વર્ક એટલે શું થાય તો કે હી ઇઝ અ વર્ક ફૂલ સ્ટોપ બરોબર આ બન્યો આપણું ઇમ્પરેટિવ સેન્ટેન્સ નંબર વન નાવ નેક્સ્ટ કાઇન્ડલી એક્સેપ્ટ ધીસ પ્રપોઝલ સેડ નાયરા ટુ કાર્તિક નાયરા કહે છે કોને કાર્તિક ને શું કહે છે કાઇન્ડલી હવે અગેઇન પ્લીઝ ની જેમ જ કાઇન્ડલી નો મીનિંગ એ શું થાય મહેરબાની કરીને બરોબર તો આ કાઇન્ડલી શબ્દ નીકળી જશે સેડ ટુ ની જગ્યાએ શું આવશે અગેઇન કાઇન્ડલી છે મહેરબાની કરીને એટલે અગેઇન ભાવાર્થ રિક્વેસ્ટેડ બરોબર અને અહીંયા આવશે શું તો કે નાયરા પછી તો કે રિક્વેસ્ટેડ કોને તો કે કાર્તિક બરોબર આ બોલનાર આ સાંભળનાર ની વચ્ચેનો ભાવાર્થ રિક્વેસ્ટેડ હવે સંયોજક સંયોજક તરીકે શું હકાર વાક્ય છે એટલે શું તો કે ટુ બરોબર છે આ સંયોજક તરીકે રાઈટ હવે કાઇન્ડલી શબ્દ નીકળી ગયો રાઈટ સીધું ક્રિયાપદ એક્સેપ્ટ મેઇન વર્બ એ ટુ સાથે જોડાયેલું હોય એટલે એક્સેપ્ટ નું એક્સેપ્ટ જ રહે અગેઇન કહું છું આનું એક્સેપ્ટ નું એક્સેપ્ટેડ નો થાય કારણ
टू थी जोड़ायेलू होय एटले मूल रूप ज रहे। हवे धीस प्रपोजल टी एच आई एस धीस एनु इनडायरेक्ट थाय तो धेट अने पछी प्रपोजल अने फुल स्टॉप। आपणुं बीजुं वाक्य नाउ लेट्स बिगिन द थर्ड सेंटेन्स। डोंट गो अवे प्लीज प्लीज पहला होय के प्लीज चलो होय डजंट मैटर प्लीज भावार्थ शो बता रिक्वेस्ट ज बराबर छे। राज टू सिमरन राज कहे छे कोने सिमरन ने एटले अहींया शो आवशे राज पछी तो के रिक्वेस्टेड ओके कोने रिक्वेस्टेड तो के सिमरन ओके। हवे जो अहींया टू मूक्यू विदा सॉरी टू मूक्यू कारण हकार वाक्य अहींया एक टू मूक्यू कारण હકાર વાક્ય પણ હવે હું અહીં ટુ નહીં મૂકું કારણ તો કે અહીંયા હકાર નથી શું છે નકાર ડોન્ટ પ્લીઝ ઉડી ગયું કાઇન્ડલી ઉડી ગયું એની જેમ અહીંયાથી શું ઉડશે ડોન્ટ ડોન્ટ ઉડે પણ અહીંયા શું આવશે તો કે નોટ ટુ બરાબર નકાર હોય નકાર એટલે શું આવે નોટ ટુ આવે। હવે ટુ હોય કે નોટ ટુ હોય આવશે ક્રિયાપદનું મૂળ રૂપ જ એટલે અહીંયા શું આવે ગો બરાબર છે અને હવે ગો પછી શું વધ્યું અવે ગો અવે પ્લીઝ એ પણ નીકળી જાય કારણ કે પ્લીઝ એટલે શું ભાવાર્થ રિક્વેસ્ટેડ પહેલા પ્લીઝ હોય કે છેલ્લે પ્લીઝ એટલે રિક્વેસ્ટેડ ભાવાર્થ આપણે મૂકી દીધો એટલે પ્લીઝ નીકળી ગયું ડોન્ટ નીકળી ગયું એટલે અહીંયા આપણે નોટ ટુ થી જોઈન કર્યું બરાબર એટલે કા ટુ થી જોઈન થાય અને કા નોટ ટુ થી જોઈન થાય હકાર ટુ થી અને નકાર નોટ ટુ થી પણ મોસ્ટ એમ્પી બાબત ઓળખો કા મેઇન વર્બ થી સ્ટાર્ટ થાય કા પ્લીઝ થી સ્ટાર્ટ થાય કા કાઇન્ડલી થી સ્ટાર્ટ થાય અને કા ડોન કે નેવર થી સ્ટાર્ટ થાય એને આપણે શું કહીએ આજ્ઞાર્થ વાક્ય। આ આપણું ત્રીજું વાક્ય આજ્ઞાર્થનું અવર્થ। ચોથું વાક્ય આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ માં સ્ટાર્ટ કરીએ બરોબર ચોથું વાક્ય જો ધ મેનેજર સેડ ટુ ધ ક્લર્ક મેનેજરે ક્લર્ક ને કહે છે શું કહે જો બ્રિંગ મી ધેટ ફાઇલ મને પહેલી ફાઇલ લાવી દે। સ્વાભાવિક વાત છે ઉચ્ચ પોસ્ટ પર બિરાજમાન છે અને એ ક્લર્ક ને કહે છે એટલે સ્વાભાવિક ઓર્ડર કહેવાય એટલે સાઇડ ટુ ની જગ્યાએ આપણે શું મૂકશું આવતા આપણે પ્લીઝ કે કાઇન્ડલી તો છે નહીં એટલે આને આપણે ઓર્ડર કહેશું બરોબર તો અહીંયા આવશે ધ મેનેજર પછી તો કે ઓર્ડર ડ કોને તો કે ધ ક્લર્ક બરોબર। હવે વચ્ચે શું આવે યાદ રાખજો ગેમ બધા છે ને ભૂલથી અહીંયા ધેટ મૂકી દે ધેટ નો આવે બરોબર અહીંયા શું આવે હકાર વાક્ય છે એટલે શું કરવું તો કે ટુ બરોબર છે યાદ રાખવા માટે હું અન્ડરલાઈન કરું છું ટુ। હવે ટુ સાથે આનું જે મૂળ રૂપ છે એ જ રહેશે ભૂતકાળ કરવાનો નથી ટુ સાથે મૂળ રૂપ જ રહે એટલે બ્રિંગ નું બ્રિંગ જ રહે મને હવે મેનેજર છે એ હી પણ હોઈ શકે અને શી પણ હોઈ શકે તમારે જે લખવું એ ચાલશે હું હી તરીકે ગણી લઉં છું બરોબર મેનેજર। હવે જો હું પુરુષ જાત ગણું તો કર્તાનું સ્થાન હોય તો હી આવે પણ કર્મના સ્થાને શું આવે હી માં એટલે અહીંયા હું શું મૂકું છું તો કે હી મ બરોબર ધેટ ફાઇલ એ ધેટ નું તો ધેટ રિવર્સ નો લેતા ધીસ નો ધેટ થાય ધેટ નું પાછું ધીસ નો થાય બરોબર ધેટ ફાઇલ અને ફૂલ સ્ટોપ। આમ જોઉં ને તો આ ઇમ્પરેટિવ માં બે જ મહત્વની બાબત છે એક આ ભાવાર્થ મૂકવો એ બીજું અહીંયા આ જે વચ્ચે છે ને વચ્ચે સંયોજન એ ભૂલાય નહીં કે ટુ અથવા નકારમાં નોટ ટુ બરોબર ઓળખતા આવડવું જોઈએ આ કે આ આજ્ઞાર્થ વાક્ય છે બાકી સો સિમ્પલ બીજે કોઈ ફેરફારામાં ટેન્સ ચેન્જ કારણ કે થશે જ નહીં કારણ કે આમ તો સીધું ક્રિયાપદ જ લાગુ પડે એટલે ટુ થી જોઈન કરી દેવાનું રહે બરોબર। હવે નેક્સ્ટ ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ડોક્ટરે પેશન્ટ કીધું ટેક મેડિસિન્સ રેગ્યુલર દવા નિયમિત લેજે બરોબર છે એવું ડોક્ટરે કોને કહ્યું પેશન્ટને કહ્યું બરોબર છે। હવે આ જે ડોક્ટર પેશન્ટ કે દવા રેગ્યુલર લેજે તો સ્વાભાવિક વાત છે એની સલાહ થઈ એડવાઇઝ
એટલે અહીંયા આપણે સાઈડ ટુ ની જગ્યાએ જે ભાવાર્થ મૂકશું એ શું મૂકશું, એડવાઇઝ ધ, એટલે અહીંયા મૂકું છું ધ ડોક્ટર એડવાઇઝ ધ કોને, તો કે ધ પેશન્ટ, બરાબર છે. મેઇન વસ્તુ ભાવાર્થ એ મૂકી દીધો આપણે. હવે તો કે હવે આવશે વચ્ચે ટુ, જોજો હકાર છે એટલે ટુ મૂકું છું, રાઈટ. ટુ ટુ સાથે પાછો ક્રિયાપદ નો મેઇન વર્બ જ આવે, બરાબર, એટલે ટેક નું આ ટેક જ મૂકું છું, રાઈટ. હવે ટેક મેડિસિન્સ એમ નામ અને મેડિસિન્સ અને પછી રેગ્યુલરલી, બરાબર. હવે કોઈ ફેરફાર ન થયો, ટુ સાથે મેઇન વર્બ જ આવે એટલે કોઈ જાતનો ફેરફાર થતો જ નથી. મેઇન એક જ વસ્તુ મેં કીધું એમ, એક આ ભાવાર્થ ઓળખી લો, વચ્ચે ટુ અથવા નોટ ટુ આવે એ ખબર જ હોવી જોઈએ, અને એ ક્યારે મૂકી શકીએ, જો આપણને આ ઓળખાય કે આ આજ્ઞાર્થ છે, બરોબર. અને આજ્ઞાર્થ છે ક્યારે ઓળખાય, કે એ મેઇન વર્બ થી સ્ટાર્ટ થાય છે એટલે. નાવ લેટ્સ બિગિન સિક્સ સેન્ટેન્સ. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, ટીચર સ્ટુડન્ટ્સ ને કહે છે, ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક્સ, તમે તમારી ટેક્સ્ટ બુક કાઢો. હવે આ કે તો આ કોઈ ટીચર છે, ટીચર એ કોઈ ઓર્ડર ના કરે, બરોબર. આ એનું ઇન્સ્ટ્રક્શન હોય, આ એની સૂચના હોય કે આમ કરો તેમ કરો, બરોબર છે. તો આ એની એનું ઇન્સ્ટ્રક્શન છે. તો અહીંયા આપણે ભાવાર્થ તરીકે આવશે શું આવશે, તો કે ઇન્સ્ટ્રક્ટેડ આવશે, બરોબર. એટલે અહીંયા આવશે ધ ટીચર, પછી તો કે ઇન્સ્ટ્રક્ટેડ કોને, તો કે ધ સ્ટુડન્ટ્સ. જોજો એક વિદ્યાર્થી ને નથી કહેતા, બધાને કહે, અને બધાને જ કેવું પડે ને ટેક્સ્ટ બુક કાઢો, બરોબર છે. એકને કહી તો ન આવે. હવે વચ્ચે શું આવે વચ્ચે, તો કે ટુ. હવે યાદ જ રહેવું છે ટુ આજ્ઞાર્થ છે, કેમ ખબર, ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક મેઇન વર્બ થી સ્ટાર્ટ થયું એટલે, બરોબર છે. હવે ટુ સાથે શું આવે, તો કે મેઇન વર્બ એટલે ટુ ટેક, ટુ ટેક આઉટ તારી ટેક્સ્ટ બુક, તમારી ટેક્સ્ટ બુક, તમારી એટલે કોની, ટીચર વિદ્યાર્થીઓને કહે છે તમારી ટેક્સ્ટ બુક, એટલે વિદ્યાર્થી ઓન ની ટેક્સ્ટ બુક થાય. હવે જો એક વિદ્યાર્થી હોય તો હું હિસ, કે ગર્લ કોઈ વિદ્યાર્થી હોય તો હું મૂકું હર, પણ ઘણા છે તો મારે મૂકવાનું થશે ધેર, બરોબર. ઘણા વિદ્યાર્થી ઓન ની ટેક્સ્ટ બુક એટલે ધેર ટેક્સ્ટ બુક્સ, બરોબર છે. અને અહીંયા આવશે ફૂલ સ્ટોપ, આપણું છઠ્ઠું વાક્ય. ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં છ વાક્ય આપણે કમ્પ્લીટ કર્યા, બરોબર. હવે આવે છે સાતમું વાક્ય. નાઉ લેટ્સ બિગિન ધ સેવન સેન્ટેન્સ. માય નેબર સેડ ટુ મી, મારા પાડોશીએ મને કહ્યું, રીડ ટુ આવર્સ ડેઈલી, દરરોજ બે કલાક વાંચ. કહે ભાઈ, સારા પાડોશી હોય એવું કહે. હવે આ એને આપણે એમ કહી શકીએ કે આ એને સલાહ આપી, સૂચન કર્યું, બરોબર છે, આવું આવી શકે. એટલે એડવાઇસ લખો તો ચાલે ને સજેસ્ટેડ લખો તો ચાલે. એક વખત એડવાઇસ આવી ગયું છે એટલે હું સજેસ્ટેડ લખું છું, રાઈટ. માય નેબર સજેસ્ટેડ મી, બરોબર છે. સજેસ્ટેડ મી, વચ્ચે શું આવે વચ્ચે, તો કે ટુ, બરોબર છે. ટુ સાથે મૂળરૂપ, બરોબર, એટલે ટુ સાથે મૂળરૂપ એટલે રીડ નું રીડ જ આવે, બરોબર. ટુ રીડ, ટુ સાથે મેઇન વર્બ, ટુ આવર્સ અને ડેઈલી, બરોબર. ટુ આવર્સ ડેઈલી અને પછી આવે છે ફૂલ સ્ટોપ. કોઈ પરિવર્તન નથી થતું, જો કોઈ વસ્તુ નહીં, ટેન્સ ટેન્સ તો આવતો જ નથી જાય. અહીંયા સેડ ટુ ની જગ્યાએ ભાવાર્થ મૂકી દીધો, વચ્ચે કન્જેક્શન ટુ અથવા નોટ ટુ આવી દીધું, રાઈટ. હવે આગળ વધીએ, જો આઠમું સેન્ટેન્સ. ધ ગ્રાન્ડફાધર સેડ ટુ ધ લિટલ ચાઇલ્ડ, દાદાએ નાના એવા બાળકને કહ્યું, ડોન્ટ ગો નિયર ધેટ વેલ, વેલ એટલે કુવો, ડોન્ટ ગો નિયર ધેટ વેલ, પહેલા કુવાની બાજુમાં તું ન જતો. હવે આ છે ને એડવાઇઝ છે, સજેસ્ટેડ છે, પણ આ એક વોર્ન છે, ચેતવણી પણ છે. એટલે એડવાઇઝ આવી ગયું છે, સજેસ્ટેડ આવી ગયું, આ વખતે હું લખું છું વોર્નિંગ, ચેતવણી છે. બીવેર ઓફ ધેટ ડોગ, મેં પહેલા કીધું હતું, રાઈટ. આ વોર્ન છે. તો અહીંયા સાઈડ ટુ ની જગ્યા આપણે લખીએ છીએ ધ ગ્રાન્ડફાધર વોર્ન્ડ ધ
लिटल चाइल्ड बराबर छे। હવે યાદ કરો જો ડોન્ટ થી સ્ટાર્ટ થયું છે બરોબર, ડોન્ટ એટલે નકાર રાઈટ, એટલે ડોન્ટ પહેલા તો આ નીકળી જશે બરોબર છે, અને એને જગ્યાએ વચ્ચે સંયોજક તરીકે શું આવે ડોન્ટ નીકળે એટલે તો કે નકારમાં નોટ ટુ આવે બરોબર, એટલે અહીંયા હું આ વાક્ય અહીંયા લખું છું એટલે નોટ ટુ આ સંયોજક તરીકે, નોટ ટુ હોય કે ટુ હોય આવશે તો મૂળ રૂપ જ, એટલે અહીંયા શું આવશે ગો, ગો નું ગો જ રહી, વેન્ટ થાય જ નહીં બરોબર, નિયર ધેટ વેલ ફૂલ સ્ટોપ આપણું આઠમો અધ્યાય. નાવ લેટ્સ બિગિન ધ નાઇન્થ સેન્ટેન્સ. ગીવ મી માય મની બેક, મને મારા પૈસા પાછા આપી દે, અધરવાઇઝ નહીતર આઈ વિલ સી યુ નહીતર હું તને જોઈ લઈશ. સાઈડ માનસી ટુ કિંજલ, માનસીએ કિંજલ ને કહ્યું બરોબર છે ઓકે, આમાં કોઈ પણ ને ધમકી આપી શકે જો અધરવાઇઝ નહીતર, નહીતર આવે એટલે ધમકી બરોબર છે. માનસી કિંજલ ને ધમકી આપે મને મારા પૈસા આપી દે નહીતર આમ ને નહીતર તેમ આવું કે ઓકે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ માનસી ધમકી આપવી જેના માટે શું આવે તો કે થ્રેટન્ડ કોને તો કે કિંજલ, વચ્ચે શું આવે વચ્ચે તો કે ટુ બરાબર છે ટુ, હવે તો કે મૂળ રૂપ જ રહે ટુ સાથે, ગીવ નું ગીવ રાઈટ ટુ ગીવ, મી મી એટલે મને, મને એટલે કોણ બોલે છે માનસી, માનસી એટલે અહીંયા શું આવે તો કે હર રાઈટ, જોજો જોજો મારા પૈસા, મારા પૈસા એટલે કોના પૈસા અગેઇન બોલે છે કોણ માનસી એટલે માનસીના પૈસા, માનસીના પૈસા એટલે છોકરીના પૈસા, છોકરીના પૈસા એટલે હર મની, ગોટો ન કરતા આ મી નું હર થયું કર્મ, અને અહીંયા માય મની નું થયું હર મની સંબંધક વિભક્તિ બરોબર છે, બે અલગ અલગ છે, એમ નો કહી દેતા કે ભાઈ બે વાર હર નીકળે પણ બે વખત આવે છે રાઈટ, બે ક બે ક પછી તો કે વચ્ચે આવે છે જો અધરવાઇઝ, અધરવાઇઝ ઈ કન્જંક્શન છે એના પછી આખું વાક્ય છે જો, એટલે આપણે આખું વાક્ય વિધાન જે છે ઈ આપણે ટેન્સ ચેન્જ કરીને બધું બનાવશું જો. આય, આય એટલે કોણ બોલનાર, બોલનાર કોણ છે માનસી, માનસી એટલે તો કે શી બરોબર છે, વિલ નું તો પાસ્ટ વુડ બરોબર, વિલ નું વુડ થયા પછી આ ક્રિયાપદ સી છે એનો કાઈ નો થાય એટલે સી નો સી જ રહે બરોબર છે, સી યુ તને, તને માનસી કિંજલ ને કહે છે તને, એટલે કોણ થયું કિંજલ, કિંજલ છોકરી, કર્તાની જગ્યાએ આવે તો સી પણ કર્મની જગ્યાએ આવે તો હર ફૂલ સ્ટોપ. આપણું નવમું વાક્ય પૂરું, ઇમ્પરેટિવ સેન્ટેન્સ ના નવ વાક્ય આપણે પૂર્ણ કરીએ બરોબર, છેલ્લો રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇમ્પરેટિવ સેન્ટેન્સ ના, ચાર સેન્ટેન્સ મે આ બોર્ડ ઉપર લખ્યા છે બરોબર. નાવ લેટ્સ બિગિન. ધ બેગર સેડ ટુ મી, બેગર ભિખારીએ મને કહ્યું, શું કહ્યું, ગીવ મી અ લોફ ઓફ બ્રેડ, લોફ એટલે ટુકડો, બ્રેડ રોટી, બ્રેડ નો એક ટુકડો મને આપો બરોબર. હવે આ છે ને એની આ જીજી કહેવાય રાઈટ, એટલે આપણે ઓલો છેલ્લો નવમો શબ્દ લખ્યો તો બેગ ડ એ આવશે, અહીંયા લખું છું ધ બેગર, પછી તો કે બેગ ડ કોને તો કે મને, મને કહે છે જો, શું કહે ગીવ મી અ લોફ, વચ્ચે શું આવે વચ્ચે તો કે ટુ બરોબર છે, સેનાથી જોઈન થાય વાક્ય હકાર વાક્ય છે એટલે સેનાથી ટુ થી, અને નકાર હોય તો સેનાથી જોઈન થાય તો કે નોટ ટુ થી બરોબર છે, નકાર વાક્ય હોય તો નોટ ટુ થી અને હકાર હોય તો સેનાથી જોઈન થાય ટુ થી, એટલે અહીંયા હું ટુ થી જોઈન કરું છું ટુ, પછી ગીવ છે ગીવ એ મૂળ રૂપ જ રહે, ગીવ નું ગીવ બરોબર છે મૂળ રૂપ જ રહે, મને, મને એટલે કોને તો કે ભિખારી એમ કહે છે મને, એટલે શું થશે ગીવ મી બરોબર છે, મને એમ કીધું એટલે ગીવ મી, મને એટલે ભિખારી, ભિખારી એટલે આપણે હી ગણી લઉં છું બરોબર, એટલે શું આવશે તો કે અહીંયા આવશે હિમ, અ લો ઓફ
બ્રેડ, બરોબર છે, ફૂલ સ્ટોપ. મી એટલે મેં ભિખારી ને હી ગણ્યું છે એટલે મેં આ હિમ લખ્યું છે, બરોબર. ભિખારી તરીકે શી પણ ગણી શકાય તો હર પણ મૂકી શકાય, બરોબર. વાક્ય ની વચ્ચે ટુ, ટુ સાથે મૂળ રૂપ. નાવ લેટ્સ બિગિન નેક્સ્ટ. ધ કર્નલ સેડ ટુ ધ સોલ્જર્સ. અને કોલોનેલ નથી વચ્ચાતું, કર્નલ બોલાય. કર્નલ સેડ ટુ ધ સોલ્જર્સ, કર્નલ એ સોલ્જર્સ ને કહ્યું. શું કહ્યું? માર્ચ ઓન, આગે ભણો. હવે આ એનો કમાન્ડ છે, આદેશ છે, બરોબર. એટલે અહીંયા સેડ ટુ ની જગ્યાએ શું આવશે? તો કે ધ કર્નલ કમાન્ડેડ. કોને? તો કે ધ સોલ્જર્સ, બરોબર છે. વચ્ચે શું આવે બચ્ચે? તો કે ટુ, એટલે અહીંયા શું આવશે? ટુ. પછી તો કે માર્ચ ઓન, ધેટ્સ ઇટ. અહીંયા આપણે ભાવાર્થ લખ્યો અને વચ્ચે આપણે સંયોજક તરીકે હકારમાં ટુ લખ્યું. હવે લગભગ બધા ભાવાર્થ મેં લઈ લીધા છે. હવે ક્યારે આપણને ખ્યાલ ન પડે, જો શો મી યોર પર્સ, સેડ પાયલ ટુ ક્રિષ્ના. પાયલ ક્રિષ્નાને કહે છે શો મી યોર પર્સ, મને તું તારું પર્સ બતા. હવે આ રિક્વેસ્ટ થી કહે છે કે ઓર્ડર થી કહે છે, ઇન્સ્ટ્રક્ટ છે. પાયલ કોઈ મોટી મેનેજર કક્ષાની વ્યક્તિ છે, ક્રિષ્ના શું કોઈ ક્લર્ક જેવી વ્યક્તિ છે, કોણ આપણને ખબર નથી. એટલે એને કયા ભાવથી કીધું એ આપણે જોવા તો ગયા નથી, આપણે સામે નહોતા. પાયલ એમ પણ કહી શકે શો મી યોર પર્સ, બરોબર, તો આપણને ખબર પડે હળવેથી કહે છે, તો રિક્વેસ્ટ આ. પણ પાયલ એમ કહે શો મી યોર પર્સ, તો પછી ઓર્ડર હોય, બરોબર. શો મી યોર પર્સ, આમ ઓર્ડર ઇન્સ્ટ્રક્ટ આવું હોય છે. એટલે આમાં બે ત્રણ વસ્તુ મિક્સ થાય અને જો ખબર જ નથી પડતી આપણને કે આમાં શું આવે છે, મને નથી ખબર પડતી, તો હું શું કરી શકું? મેં ઓપ્શન આપી દીધો, રાઈટ. તો એ ઓપ્શન આપણે યુઝ કરી શકીએ અહીંયા. શું? તો કે પાયલ. કઈ ઓપ્શન? તો કે આસ્ક ડ મૂકો તો એ ચાલે, અથવા તમે ટોલ ડ મૂકો તો પણ ચાલે, બરોબર. એટલે પાયલ આસ્ક અથવા ટોલ કોને? કૃષ્ણ, રાઈટ. હવે વચ્ચે તો કે ટુ, હકાર વાક્ય. શો નું શો જ રહેશે. મને, મને એટલે કોને? તો કે પાયલ. પાયલ એટલે તો કે હર. યોર પર્સ, તારો પર્સ, એટલે કૃષ્ણનો પર્સ. કૃષ્ણનો પર્સ એટલે ફરી પાછું શું આવે? તો કે હર પર્સ, ફૂલ સ્ટોપ. જો જો પાછા ગીતાની બે વખત હરાવ્યું. આ મી એટલે પાયલ એટલે હર. યોર પર્સ એટલે તારો પર્સ, એટલે ક્રિસ્તાનો પર્સ, એટલે હર પર્સ. આ હર પાયલ માટે આવ્યું છે, ઇકોના માટે, ક્રિસ્તાના પર્સ માટે આવ્યું છે. નાવ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જો આના જેવું જ વાક્ય. વાઇટ અ મિનિટ, સેડ અંબાલાલ ટુ હર. અંબાલાલ તેણીને કહે છે વાઇટ અ મિનિટ. હવે રિક્વેસ્ટ થી કે ઓર્ડર થી કે ઇન્સ્ટ્રક્ટ કે છે ખબર નથી પડતી, બરોબર છે. ના ખ્યાલ આવે ટપો જ નથી પડતો, તો શું કરવાનું? બરોબર છે, આસ્ક અથવા ટોલ. અહીંયા હું મૂકી દઉં છું, જો અંબાલાલ આસ્ક, અંબાલાલ આસ્ક ડ અથવા ટોલ કોને? તો કે હર, બરોબર છે. વચ્ચે તો કે ટુ, રાઈટ. ટુ થી જોઈન થાય પછી મૂળ રૂપ જ રહે, એટલે વેઇટ નો વેઇટ, બરોબર. વેઇટ અ મિનિટ, ફૂલ સ્ટોપ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ ના આપણા આ 13 વાક્ય અહીંયા પૂર્ણ થાય છે, બરોબર છે. લગભગ દરેક ભાવાર્થ લઈ લીધા. ભાવાર્થ નો આવતો હોય તો શું કરવું એ પણ લઈ લીધા, રાઈટ. મેં આની પહેલાના લેક્ચરમાં તમને એમ કહ્યું હતું કે હું હોમવર્ક માટે 5-7 વાક્ય આપીશ, પણ હજી મને એમ થયું કે આ એક પ્રકાર વાક્યનો એ પણ હું ઇન્ક્લુડ કરી દઉં અને પછી હોમવર્ક આપું, બરોબર છે. એટલે આના પછીના લેક્ચરમાં હોમવર્ક આવશે, એમાં વિધાન વાક્ય પણ હશે, એમાં નોન ડબલ્યુએચ ક્વેશ્ચન, ડબલ્યુએચ ક્વેશ્ચન અને આ ટોપિક ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એ બધું હશે. તમે તમારી ફેર બુક ની અંદર વ્યવસ્થિત રીતે આ પણ મસ્ત અંદાજે ઉતારી લેજો, બરોબર છે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ હેડિંગ આપજો, જે રીતે મેં નાના નાની વસ્તુ લખી છે એ બધી વ્યવસ્થિત અંડરલાઈન જ્યાં કરું છું ત્યાં અંડરલાઈન, રાઈટ. જો કઈ પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો હું અગેઇન કહું છું, તમે મને વોટ્સઅપ થી
કે પછી કોલ કરીને મને પૂછી શકો છો. બરાબર છે? ડોન્ટ માઇન્ડ અબાઉટ ધીસ, રાઈટ? નાવ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, નેક્સ્ટ વાક્યના પ્રકાર સાથે, બરોબર, અને હોમવર્ક સાથે પણ. રાઈટ? હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા, સી યુ અગેન.